मित्रों कांग्रेस ना आगे वनों ने हमारा शंकर भाई कहता था ना 95% काम मैं केनाल ना पूरा करी दीदा यानी हटो थी तमें मत आपजो शंकर भाई ने पण 10 वर्ष सुधी आ नर्मदा योजना ने मंजूरी नहीं आपवानुं पाप केन्द्र ने कांग्रेस नी सरकारे कर्युं छे 10 वर्ष सुधी परवानगी ना आपी अने देशना वडाप्रधान એ વખતના આદરણીય મનમોહન સિંહજી એ અમદાવાદની અંદર સભા કરીને એવું બોલ્યા કે મને નરેન્દ્રભાઈ મોદી નર્મદાના પ્રશ્ન મળ્યા નથી. મિત્રો આ હવે હદ આવી ગઈ કહેવાય લોકશાહીની. એક દેશનો વડાપ્રધાન એવું બોલે કે મને આ નર્મદાના પ્રશ્ને નરેન્દ્ર મોદી મળ્યા નથી. હું આ સભામાં ખેડૂતોની સભામાં સરહદ ઉપરથી પૂછવા માંગુ છું. દેશના વડાપ્રધાન તરીકે તમને ખબર હતી કે નહીં આ પ્રશ્ન અમારો છે કે નહીં એમ? નરેન્દ્ર મોદી નોતા મળ્યા એની જાહેરાત તમે 12 વર્ષ પછી અમદાવાદમાં આવીને કરી. મારી ગુજરાતના એક નાગરિક તરીકે ગુજરાતી તરીકે તમને પ્રશ્ન છે. મીડિયાના મિત્રોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આખી એ મારી ચૂંટણી સભાના એકેયના મારા કાર્યક્રમોની જાહેરાત ન કરતા મારો એક પ્રશ્ન વિનંતી કરીને લાઈવ કરી દેજો. મારી એક પણ સભાના ફોટા ના મૂકતા મને કોઈ વાંધો નથી. એક મારો પ્રશ્ન તમે મનમોહનસિંહને મારા વતી પૂછી દેજો. એક જ સવાલ. તમને ગુજરાત કોંગ્રેસના કોઈ આગેવાનો મળવા આવ્યા હતા આ નર્મદાનું કામ કરાવવા માટે? તો નરેન્દ્ર મોદી નોતા મળ્યા એની જાહેરાત કરી એની આરોર એનું ઇનામ લખાવો. કોણ મળવા આવ્યો હતો? અને તમને મળવા આવ્યા હોય ને એને માગણી કરી હોય તો એમાં તમે શું પગલા લીધા એની જાહેરાત કરો. કોઈ વડાપ્રધાન એમ કે મને કોઈ મુખ્યમંત્રી મળવા નતા આવ્યા એટલા માટે આ કામ ડીલે થયું? શું તમે વાત કરો છો? આ વાવના કોઈ ગામડાની અંદર લાઈટ નથી. વાવના કોઈ ગામડાની અંદર પાણી મળતું નથી. 5 વર્ષ વયા જાય અને કોઈ અમારા શંકરભાઈ ને એમ પ્રશ્ન પૂછે કે અહીંયા પાણી કેમ નથી પહોંચ્યું તો શંકરભાઈ એવો જવાબ આપશે કે ઈ ગામના સરપંચ મને મળવા નથી. આ ભારતની રાજનીતિ છે. આ હિન્દુસ્તાનની રાજનીતિ કરવાની છે. મારે તો નરેન્દ્રભાઈ ને અભિનંદન એટલા માટે આપવા છે. હું રાજ્યસભામાં 6 વર્ષ રહ્યો આની પહેલા યુપીએ ની સરકાર વખતે. 6 વર્ષ આટલે મારી સામે બેઠતા હતા મનમોહન સિંહજી વડાપ્રધાન તરીકે. સીહું પડી પડીને હું થાકી ગયો. એને મારી સામે દાંતે ન કાઢ્યા. હવે સમજે આપણું મારી ભાષા એને ન ગમતી હોય તો નો દાંત કાઢે. ખીજા હું તો જોઈ ને દાંતે નો કાઢે ખીજાણો નહીં માટી. એને કમસે કમ બોલ તો કરી દીધો. ધન્યવાદ છે નરેન્દ્રભાઈ મોદી. પણ બોલ્યા તો આવું બોલ્યા મોદી મને મળ્યા નથી. આપણે માની લઈએ વડાપ્રધાન પદનો માણસ છે વડાપ્રધાન ખોટું ન બોલે તો નરેન્દ્ર મોદી ક્યાંય ખોટું નહીં બોલતા હોય. બે વાત સરખી જ થઈ જાય ને. હું અડવાણીજીના નેતૃત્વમાં ગુજરાતના તમામ સંસદ સભ્યોને લઈને એને મળ્યો હતો. આ પ્રશ્ન માટે હું મળ્યો હતો. અમારા અડવાણીજીની આગેવાનીમાં મળ્યો હતો. 26 સંસદ સભ્યો હાજર હતા. અડવાણીજીએ એને આમ આવેદન પત્ર આપ્યું અને આખો કેસ સમજાવ્યો. અડવાણીજી હતા એટલે અમારે કઈ બોલવાનું હતું નહીં અને આમે ન્યા આપણે બોલીએ તો આપણી ભાષા એ કઈ સમજે નહીં. મારું તો ગુજરાતી જે હું બોલું છું એનું ગુજરાતી કરવું પડે એવું થાય છે. અડધાને તો ઈ નથી સમજાતું ઈદ કેવી રીતે સમજે. પણ અડવાણીજી હતા એટલે અમારે કઈ ઉપાધિ હતી નહીં. એને બધું વિગતવાર સમજાવી દીધું. નામ આમ આવેદન પત્ર આપ્યું ને તો આવેદન પત્ર જોઈને મનમોહન સિંહજી એવું બોલ્યા હતા એ અભિનય હોય તો હું ગળગળો થઈ ગયો. મેં કીધું આજ તો મંજૂર થયું અને એની ઉપર એમ બે લીટી લખી. હું છેટો બેઠો હતો એટલે હું લીછું એ મને ન દેખાણું. પણ મને એમ કેવું આજને આજ મંજૂર કરવું કે ડુ ઇટ
ઇમેજ જેટલી કે એવું કંઈક લખ્યું છે, પણ હું એવો હરખમાં આવી ગયો કે આવેદન પત્ર આપીને અમે બહાર નીકળ્યા તો હું એ સંસદની લોબીમાં અડવાણીજીની પડખે સીડ્યો હરખમાં નરખમાં. અડવાણીજીને મેં કીધું, અડવાણીજી આપ છ સાત છ આઠ મહિને પહેલે આ જાતે તો અપની યોજના મંજૂર હો જાતી, આપકે પ્રતિ ઉસકો બહોત માન હૈ એસા મુજે લગા, ઇસકા હમકો બેનિફિટ લેના ચાહીએ. હા ને અડવાણીજી ફેર્યા મારી હામે, મને કે રૂપાલા તુમ અભી નયે હો, મેં જબ ભી જાતા હું તો યહી બોલતા હૈ કે અભી તક નહીં હુઆ, ક્યાં બતાઓ ભજોરિયાજી. હવે આ ઓરિજિનલ સાચી કથા છે, અને તમે અમદાવાદમાં આવીને એવું કહો મોદીજી મને મળ્યા નથી એટલે આ રહી ગયું. મિત્રો, 95% તમારા વિસ્તારની અંદર નર્મદાના પાણી પહોંચાય તમારા ધારાસભ્યનો અને સરકારના મંત્રી તરીકે શંકરભાઈનો અને વિજયભાઈનો અને નીતિનભાઈનો અને નરેન્દ્રભાઈનો, જેટલાનો તમારે આભાર માનવો એટલાનો આભાર માનીને વધાવજો. પણ 10 વર્ષ સુધી મંજૂરી ના આપવા માટેની સજા તરીકે આ વખતે મારી વિનંતી છે કે ગુજરાતમાંથી કોંગ્રેસની આ વિસ્તારમાં ડિપોઝિટ જાય એ પ્રકારે મતદાન કરો, અને કહીને કરો કે અમારે કોંગ્રેસને સજા કરવી છે, નહીતર આ સુધરવાના નથી. એને ખ્યાલ આવવો જોઈએ કે કોઈ રાજ્યના પ્રાણ પ્રશ્નની સાથે આવા ચેડા ન કરી શકાય. અહીંયા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા એટલા માટે તમે મંજૂરી નહોતા આપતા કે આ યોજનાનું નામ સરદાર સાહેબના નામ આરે જોડાયેલું છે એટલે મંજૂરી નહોતા આપતા. શેને માટે તમે મંજૂરી નહોતા આપતા? એના કારણોની જાહેરાત કરો, કહો કે અમારે આ કારણસર અમે ના પાડતા હતા. આવી કોઈ વાત એની પાસે છે જ નહીં મિત્રો, એ વાતની અંદર કોઈ બોલતાય નથી, અને બોલે તો આવું બોલે છે. એની પાસે કોઈ નીતિ નથી, એની પાસે કોઈ નેતા નથી, એની પાસે કોઈ આયોજન નથી, અને ચૂંટણીની અંદર આઝાદી પછી હું પહેલી વખત એવું જોઈ રહ્યો છું કે કોઈ મુદ્દાને કેન્દ્રમાં રહેવા જ નહીં દેવાનો. ગાળોની સ્પર્ધા કરો, ગાળા ગાળેની સ્પર્ધા. આ ગુજરાતની ચૂંટણી છે, અને હું ગાળોના ક્યાંય કોચિંગ ક્લાસ કરવા પડે? વેલો 10 પાસ પછી દાખલ થાવ, તમારા છોકરાઓને ઉત્કૃષ્ટ પ્રકારની ગાળો શીખવાડવામાં આવશે. એ તો માઉન્ટ કાર્મેલમાં ભણતો હોય ને 3 દી રજામાં અહીંયા આવે એટલે ટોપરા જેવી શીખી જાય. એને ક્યાંય ક્લાસ કરવાના હોય એટલે આ તમે જે ભાષાઓ અને તમારા ચડાવેલા જે ભાષાઓ બોલે છે એ ભાષામાં અમારે જવાબ દેવાના, એની ચૂંટણીમાં સ્પર્ધા કરવાની. તમે સાંભળો ને તો ફરી વખત કોઈ દિવસ સભામાં ન આવો ને એવું અમને બોલતા આવડે છે, પણ અમારા કુટુંબના સંસ્કાર અમને રોકે છે. એ વાત અમારે કરવાની નથી.